વિદ્યાર્થી મિત્રો ગુજરાત યુનિવર્સિટીના સેમેસ્ટર ચારમાં ચાલતા પેપર કુટુંબનું સમાજશાસ્ત્ર એના યુનિટ નંબર ચારમાં ભારતીય કુટુંબની અંદર પ્રવર્તમાન સમસ્યાઓ એ ટોપિકની ચર્ચા આજે આપણે કરવાની છે ભારતીય કુટુંબમાં પ્રાચીન સમયમાં પણ કેટલીક સમસ્યાઓ પ્રવર્તમાન હતી અને વર્તમાન સમયમાં પણ કેટલીક પ્રશ્નો કેટલીક સમસ્યાઓ પ્રવર્તે છે જેની ચર્ચા આજે આપણે કરીશું પ્રાચીન સમયમાં જે સમસ્યાઓ હતી એને વિવિધ પ્રયાસો દ્વારા આજે આપણે દૂર કરી શક્યા છીએ પણ નવી કેટલીક સમસ્યાઓએ જન્મ લઈ લીધો છે તો એ સમસ્યાઓને નિવારવા માટે પણ કેટલાક પ્રયાસો કરવા જરૂરી છે અને એના કારણો જાણવા જરૂરી છે માટે આજે આપણે એ વિષય ઉપર ચર્ચા કરીશું તો પહેલાં એ જોઈએ ભારતીય કુટુંબની અંદર પ્રાચીન સમયમાં કઈ સમસ્યાઓ પ્રવર્તમાન હતી પ્રાચીન સમયમાં ભારતીય કુટુંબની અંદર આપણને ખ્યાલ છે કે સતી પ્રથા જેવી સમસ્યા છે એ ઘર કરી ગયેલી સમસ્યા હતી અને ભારતીય કુટુંબની અંદર એ સર્વ સ્વીકૃત રીતે સ્વીકારાઈ હતી લોકો એને એક દરજ્જો આપતા હતા સ્ત્રી જે સતી બને એને માન અને સન્માન આપવામાં આવતું હતું એ કુટુંબનો એક પ્રશ્ન બની જતો હતો એ તરફ લોકોનું ધ્યાન કેન્દ્રિત થયેલું ન હતું એ સમસ્યાના રાજા રામ મોહન રવિના પ્રયાસોથી અને કાયદા દ્વારા આપણે આજે એને સંપૂર્ણપણે નાબૂદ કરી શકીએ છીએ એવી જ બીજી સમસ્યા બાળ લગ્નની બાલિકા હત્યાની સમસ્યાઓ પ્રવર્તી જે સમસ્યાઓને આપણે મહદ અંશે દૂર કરી શકીએ છીએ સંપૂર્ણપણે દૂર કરી શક્યા છીએ એવું કહી શકાય નહીં પણ મહદ અંશે એ દૂર કરી શક્યા છીએ આજે ભારતીય સમાજમાં ભ્રૂણ હત્યા છૂટાછેડા દહેજ પ્રથા અને ઘરેલું હિંસા જેવી સમસ્યાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે તેમાંથી આજે આપણે બે સમસ્યાઓની ચર્ચા અહીંયા કરીશું એ બે સમસ્યાઓની અંદર જોઈએ તો દહેજ પ્રથા એ બહુ જ વિકરાળ સ્વરૂપે સમાજમાં પ્રસરી રહેલી સમસ્યા છે અને એ સમસ્યા દ્વારા બીજી કેટલીક સમસ્યાઓ જન્મ લઈ રહી છે જેવી કે છૂટાછેડા ઘરેલું હંસા એ સમસ્યાઓને માટે પણ કારણભૂત દહેજ પ્રથા હોવાનું માનવામાં આવે છે અને કેટલાક અભ્યાસો દ્વારા એ જાણવા મળ્યું છે કે દહેજ પ્રથા દ્વારા આ સમસ્યાઓ વિકરાળ બની છે તો સૌથી પહેલાં દહેજ પ્રથા એટલે શું એ આપણે જાણી લઈએ તો દહેજ પ્રથા એટલે લગ્ન સમયે કોઈ પણ એક પક્ષ તરફથી બીજા પક્ષને લગ્નની એક શરત રૂપે રોકડ રકમ કે કોઈ પણ ચીજવસ્તુના સ્વરૂપમાં ભેટ આપવામાં આવે એને દહેજ કહેવાય નેરાબેન દેસાઈએ દહેજ પ્રથા અંગેની આવી વ્યાખ્યા આપેલી છે માત્ર દહેજ એટલે કન્યા પક્ષ તરફથી વર પક્ષને આપવામાં આવે એને જ દહેજ કહેવામાં આવતું નથી પણ કોઈ પણ એક પક્ષ તરફથી બીજા પક્ષને જ્યારે લગ્નને એક સરસ સ્વરૂપે આપવામાં આવે છે ત્યારે એ દહેજ બને છે આમ જોઈએ તો લગ્ન સ્વરૂપમાં ભેટ તરીકે આપવામાં આવે એ દરેક વખતે દહેજ છે એવું નથી એ સમસ્યા છે એવું નથી પણ જ્યારે આ આ વિકરાળ સ્વરૂપ ધારણ કરે એ બંનેમાંથી કોઈ પણ એક પક્ષને નુકસાનકારક સાબિત થાય એમનું શોષણ કરવામાં આવે ત્યારે દહેજ પ્રથા એ સમસ્યા બને છે ત્યાં સુધી માત્ર એક પ્રથા તરીકે ભારતીય સમાજની એક પરંપરા તરીકે ચાલુ રહે છે પરંતુ આ દહેજ પ્રથા એ આજે સમસ્યાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે એટલે આપણે એનો કારણો જાણી અને એને નિવારવા માટેના પ્રયાસો કરવા જરૂરી બની ગયા છે દહેજ પ્રતિબંધક અધિનિયમ પ્રમાણે એની વ્યાખ્યા આ રીતે આપવામાં આવેલી છે કે દહેજ એ એટલે લગ્ન સંબંધની અંદર જોડાનાર વર કે કન્યા અથવા એની સાથે સંબંધિત કોઈ વ્યક્તિને મિલકત કે કોઈ પણ કિંમતી માલસામાન અમાનત તરીકે આપવામાં આવેલી હોય તો એવી મિલકત કિંમતી માલસામાન કે જે અમાનત આપવામાં આવેલી છે એને દહેજ તરીકે ઓળખાય છે દહેજ પ્રતિબંધક ધારો ઓગણીસો ચોર્યાસી મુજબ આ વ્યાખ્યા આપવામાં આવેલી છે જેમાં વર અને કન્યા એ બંને પક્ષ તરફથી કોઈ પણ ચીજવસ્તુ કે ભેટ હોય તો એને દહેજ માનવામાં આવે છે વધુમાં આપણે દહેજ પ્રથાની વાત કરીએ તો આ પ્રથા સામાન્ય રીતે વર પક્ષ તરફથી કન્યા પક્ષને દહેજ આપવાનું વલણ છે એ વધ્યું છે વર પક્ષ કારણ કે વર્તમાન સમયની અંદર કન્યાઓની વધતી જતી ઘટતી જતી કન્યાની પ્રમાણને કારણે હવે વર પક્ષ તરફથી કન્યા પક્ષને આપવામાં આવે છે પહેલાં કન્યા પક્ષ તરફથી વર પક્ષને આપવામાં આવતું હતું જોવા જઈએ તો બંને બાજુ સ્ત્રી માટે નુકસાનકારક પરિસ્થિતિ છે એટલા માટે સ્ત્રી માટે નુકસાનકારક પરિસ્થિતિ છે કે જો કન્યા પક્ષને એ રોકડ રકમ કે કંઈ પણ ચીજવસ્તુ ભેટમાં આપેલી હોય લગ્નની સરસ સ્વરૂપે તો એમને સાસરીયા પક્ષવાળા એવા મેણા ટોણા મારે છે કે તને અમે મફત નથી લાવ્યા ખરીદીને લાવ્યા છીએ એટલે સ્ત્રીએ સહન કરવું પડે છે અને જો કન્યા પક્ષ તરફથી વરને આપવામાં આવતું હોય તો પણ વરપક્ષ પક્ષ તરફથી માંગણીઓ દિવસે દિવસે વધતી જાય છે અને એવું કહેવામાં આવે છે કે આટલું પિયરથી લાવ કે આટલું ઓછું આપ્યું છે એટલે બંને પક્ષે જ્યારે દહેજ છે ત્યારે એમાં સહન કરવાનું માત્ર ને માત્ર સ્ત્રીએ જ આવે છે એટલે દહેજ પ્રથા એ સ્ત્રીને માટે એક ગંભીર સમસ્યા બની ગયેલી છે તો દહેજ પ્રથાના કારણો અંગે આપણે વાત કરીએ તો કયા કારણથી દહેજ પ્રથા એ આજે પણ વિકરાળ સ્વરૂપે ટકી રહી છે તો સૌથી પહેલાં જોઈએ તો એના કારણમાં આપણી ભારતીય સમાજની જે જ્ઞાતિ પ્રથા છે એ જ્ઞાતિમાં અંતરલગ્નની પ્રથા પ્રચલિત છે આ અંતરલગ્નની પ્રથાને કારણે જ્ઞાતિમાં જ વ્યક્તિએ લગ્ન કરવું અને જ્ઞાતિનું ક્ષેત્ર સીમિત હોય ત્યારે કન્યાએ યોગ્ય વર મેળવવાનું મુશ્કેલ બની જતું હોય છે અને આ યોગ્ય વર મેળવવા માટે કન્યાના માતા પિતા જાણે હરીફાઈ કરતા હોય અને હરીફાઈમાં દહેજ આપીને વિજેતાની સ્થિતિ ધારણ કરી લીધી હોય એવું માને છે અને એ માટે વધુને વધુ દહેજ આપવાનું દિવસે દિવસે વધતું જાય છે માટે આ અંતરલગ્ન પ્રથા એક દહેજ પ્રથાના કારણ તરીકે મુખ્ય કારણ તરીકે ગણવામાં આવે છે બીજું એવું માનવામાં આવે છે કે કન્યાના કુટુંબ કરતાં વરનું કુટુંબ છે એ સામાજિક આર્થિક રીતે વધુ ઉચ્ચ કુળનું હોવું જોઈએ એટલે જેને આપણે અધિલગ્ન પ્રથા કહીએ છીએ અથવા તો કુલીન સાહી પ્રથા તરીકે એને ઓળખવામાં આવે છે આવી પ્રથામાં પોતાના કરતાં ઉચ્ચ કુળમાં કન્યાને આપવાનો રિવાજ છે અથવા તો એને એક સૌભાગ્ય માનવામાં આવે છે અને એવું કુળ મેળવવા માટે કન્યાને દહેજમાં કિંમતી માલસામાન ચીજવસ્તુઓ આપીને ઉચ્ચ કુળના કુટુંબને ખુશ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને આ કારણસર પણ દહેજ પ્રથા છે એ ટકી રહી છે ત્રીજું લગ્ન એક સંસ્કાર માનવામાં આવે છે ભારતીય સમાજમાં લગ્ન એ એક સંસ્કાર તરીકે કેટલીય સમસ્યાઓ ઊભી કરી છે અને એમાંની આ એક સમસ્યા દહેજ પ્રથા પણ છે આપણે ત્યાં એવી કહેવત છે કે ડોસો કુંવારો મરે પણ ડોસી કુંવારી ન મરે એટલે કન્યાનું લગ્ન યોગ્ય વયે ફરજિયાત ગણવામાં આવે છે અને યોગ્ય વયની કન્યા થાય એટલે એનું લગ્ન સંસ્કાર કરી દેવું જોઈએ એવું માતા પિતા માને છે અને એ કારણસર પણ વર શોધવા માટે ખાસ કરીને લાયક વર શોધવા માટે એને દહેજ આપવાનું માતા પિતા છે એ વિચારે છે કે વર પક્ષના લોકો કે એમના કુટુંબના લોકો એનાથી ખુશ રહે એટલે કન્યાને લગ્ન સમયે કે પછી સતત ચીજવસ્તુઓ કે રોકડ રકમ કે કોઈ પણ મિલકત આપવામાં આવતી હોય છે એટલે આ લગ્ન એક સંસ્કાર પણ આપણને દહેજ આપવા માટે પ્રેરે છે પછી લગ્ન વખતે જે કિંમતી માલસામાન ભેટ એ બધું આપવામાં આવે છે ત્યારે આ વસ્તુઓ સામાજિક પ્રતિષ્ઠા બની જાય છે કારણ કે લગ્ન સમયે ભેગા થયેલા બધા લોકો જુએ છે કે કન્યાને કેટલી વસ્તુઓ કે શું મિલકત આપવામાં આવે આવેલી છે અને એ આપણે ત્યાં પહેરામણી પૈઠણ કર્યાવર આ નામે ઓળખાય છે અને લોકો એ નામે પૂછે છે કે કન્યાને શું કર્યાવર કર્યો છે અથવા તો પૈઠણમાં શું આપ્યું છે કેટલી પહેરામણી આપવામાં આવી છે કોને કોને આપવામાં આવી છે આવા બધી બાબતો એ સમયે એકઠા થયેલા લોકોમાં ચર્ચાય છે એટલે વધુને વધુ આપીને સમાજની અંદર પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન થાય છે અને એના કારણે પણ દહેજ પ્રથા છે એ ટકી રહે છે અને વધુને વધુ એ સ્વરૂપ વિકરાળ ધારણ કરી રહી છે આ ભારતીય સમાજમાં મા બાપ દ્વારા લગ્ન પ્રથા છે એ યોજિત છે મા બાપ દ્વારા કન્યાના લગ્ન યોજવામાં આવે છે અને આ યોજિત લગ્ન પ્રથાને કારણે પણ પિતા કે મા બાપ એવું ઈચ્છે છે કે પોતાની કન્યાને યોગ્ય વર મળે એટલે પણ આપણે કેટલીક વસ્તુઓ ભેટ આપીએ જો આંતરલગ્ન પ્રથા હોય તો એ યોગ્ય વર મળી રહે છે કારણ કે લગ્નનું ક્ષેત્ર વિસ્તૃત બની જાય છે પણ આ સીમિત લગ્ન ક્ષેત્રની અંદર હરિફાઈનો યુગ છે કે યોગ્ય વર મેળવવા માટે કન્યાને કંઈક વસ્તુઓ ભેટ આપીને પણ સામે પક્ષવાળાને ખુશ રાખવા આનંદિત કરવા અને યોગ્ય વર્ષ શોધવાનો પ્રયત્ન કરવો આની પાછળ બીજો એક હેતુ એ છે કે આપણે ત્યાં ઓગણીસો છપ્પનમાં મિલકત અંગેનો એટલે કે વાર્ષાઈ મિલકત અંગેનો ધારો હતો કન્યાને વાર્ષાઈ મિલકતમાં મિલકત તાફે પણ વાસ્તવમાં એ સાર્થક ન થયું હોવાથી કન્યાની સલામતી માટે અથવા તો મા બાપ એવું માને છે કે કન્યાને કર્યાવર આપીને મિલકત આપ્યાના સંતોષની લાગણી અનુભવે છે કે આપણી પુત્રીને આપણે કંઈક મિલકત છે એ આપી દીધી છે એટલે એના માટે થઈને પણ દહેજ પ્રથાનું દૂષણ એ વધુ વિકૃત સ્વરૂપ ધારણ કરી રહ્યું છે સેકન્ડ એ છે કે દીકરીને જીવન સાથેની પસંદગીના ધોરણો છે એ વધુને વધુ ઊંચા બનતા ગયા છે કન્યા શિક્ષણ જેમ જેમ મેળવતી ગઈ છે એમ એમ એનું જીવનસાથીનું પસંદગીનું ધોરણ છે એ ઊંચું બનતું ગયું છે અને એ પ્રાપ્ત કરવા માટે યોગ્ય વર શોધવા ઊંચું કૂળ શોધવા પણ દહેજ વધુને વધુ આપવાનો પ્રયાસ થવા લાગ્યો છે દીકરીને મિલકત આપવાનો માતા પિતા સંતોષ તો માને જ છે કે એનાથી એ ખુશ થશે સામાજિક પ્રતિષ્ઠા મળશે એની સાથે સાથે વર પક્ષવાળાની આર્થિક સ્થિતિ સુધરવાની લાગણી પણ એના માટે જવાબદાર છે જેમ જેમ શિક્ષણ વધ્યું એમ એમ ડૉક્ટર કે એન્જિનિયર યુવક મેળવવા માટે કન્યાના માતા પિતા વધુ દહેજ આપે છે અને વરના માતા પિતા પણ એમની પાસેથી ફાઇવ એફની અપેક્ષા રાખે છે આ ફાઇવ એ એફ એટલે ફ્લેટ ફિયાટ ફાઇનાન્સ એની સાથે સાથે ફોરેન ટિકિટ એવી બધી જે ફાઇવ એફનો કન્સેપ્ટ છે એના દ્વારા વર પક્ષ કન્યા પક્ષ પાસેથી આવી કેટલીક વસ્તુઓની અપેક્ષા રાખતો થયો છે ડૉક્ટર કે એન્જિનિયર થયેલો યુવક વધુ ઉચ્ચકળની કન્યા મેળવે તો એમને વધુ દહેજ પ્રાપ્ત થશે સામાજિક આર્થિક રીતે પ્રતિષ્ઠા ધરાવતું કુટુંબની કન્યા પ્રાપ્ત કરે તો એમને વધુ દહેજ પ્રાપ્ત થશે આવી મનોમન એમની અપેક્ષા હોય છે દહેજ એ માની લો કે કોઈ સીધી રીતે સામાન્ય રીતે ન માગે તો પણ એમની આવી મનોમન અપેક્ષાઓ રહેલી હોય છે કે આવું કુટુંબ મળે તો વધુને વધુ આપણને દહેજ પ્રાપ્ત થશે અને એ કારણસર પણ વર પક્ષની આર્થિક સ્થિતિ સુધરવાની અપેક્ષાએ પણ દહેજ પ્રથાને પ્રોત્સાહન મળે છે સાથે આત્મપ્રદર્શનની ભાવના રહેલી છે આ એક મનોવૈજ્ઞાનિક કારણ છે કે વ્યક્તિમાં આત્મપ્રદર્શનની ભાવના છે અને એ પ્રદર્શન કરવા માટે અમે અમારી દીકરીને આટલું આપ્યું સમાજમાં એવી પ્રતિષ્ઠા મળે અને પોતાનું આત્મપ્રદર્શન થાય એનો સંતોષ મળે એ માટે થઈને દહેજ પ્રથા છે એ વધુને વધુ ભારતીય સમાજમાં વિકૃત સ્વરૂપ ધારણ કરતી જાય છે આપણને આ સહેજ સહજ લાગતી દહેજ પ્રથાની સમાજમાં ખૂબ જ વિપરીત અસર પડવા લાગે છે અને એનો ભોગ માત્ર સ્ત્રી જ નહીં પણ સ્ત્રીની સાથે સંકળાયેલું બંને કુટુંબ સ્ત્રીની સાથે બે કુટુંબ જોડાયેલા હોય છે પિયર પક્ષ અને સાસરી પક્ષ આ બંને કુટુંબ બંને કુટુંબના બા એટલે એમના સ્ત્રીના બાળકો કુટુંબના